હવે વાત કરીએ મુંબઈની તો મુંબઈથી જે મહત્વના સમાચાર મળી રહ્યા છે મુંબઈમાં 3 દિવસનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે હવામાન ખાતાએ આગાહી વ્યક્ત કરી છે ગઈકાલે પણ મુંબઈગરાઓ માટે ચેતવણી આપવામાં આવી હતી કે કામ સિવાય બહાર ન નીકળે વરસાદને લઈને મુંબઈગરાઓને ચેતવણી આપવામાં આવી છે બીએમસી કર્મચારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે મુંબઈમાં સત્તાવાર રીતે ચોમાસું બેસી ગયું છે તો રત્નાગીરી અને સિંધુદુર્ગમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બંને જિલ્લામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે તો ચોમાસું હવે જે રીતે મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં બેસી ગયું છે મુંબઈમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને વરસાદના કારણે અનેક સ્થળોએ પાણી પણ ભરાયા છે તો જે લોકલ ટ્રેન છે તે પણ મોડી ચાલી રહી છે હશે વધુ માહિતી મેળવીએ અમારા સંવાદદાતા મિતેશ ગોયલ પાસેથી મિતેશ જે રીતે છેલ્લા 3 દિવસથી સતત મુંબઈમાં વરસાદ પડી રહ્યો છે અને આજે પણ ચેતવણી આપવામાં આવી છે શું વધુ વિગતો ચોક્કસથી મિથિન જે રીતના મુંબઈની જો વાત કરવામાં આવે તો મુંબઈમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છેલ્લા 24 કલાકથી જોવા મળી રહી છે ખાસ કરીને જે રીતના મુંબઈવાસીઓ માટે જે પરેશાનીનો પ્રશ્ન છે કે વરસાદ પડતાની સાથે જ મુંબઈના અલગ અલગ વિસ્તારની અંદર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે વહેલી સવારથી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેથી કરીને જે ઓફિસ વર્ગના લોકો છે તે ઓફિસ વર્ગના લોકોને ઓફિસે પહોંચવામાં મોડું થઈ રહ્યું છે સાથે જ જો કહેવા માંગીએ તો જે ટ્રેન વ્યવહાર છે તે ટ્રેન વ્યવહારને પણ આ વરસાદને કારણે સીધી અસર જોવા મળે છે અને મોસ્ટ આપણી જોવા જઈએ તો ટ્રેન વ્યવહારમાં જ તમામ જે અમદાવાદ બોમ્બેના જે લોકો છે તેની મુસાફરી કરતા હોય છે ખાસ જો હું મિથુન વાત કરું તો મુંબઈના જે દાદર વિસ્તાર રહેલો છે હિંદમાતા વિસ્તાર રહેલો છે સાથે જ અંધેરી મલાડ અને કાંદીવલી જેવા અનેક જે વિસ્તાર જે રહેલા છે જે નીચાણવાળા વિસ્તાર કહી શકાય જેની અંદર પાણી અત્યારે હાલ ક્યાંક વહેલી સવારે ભરાયેલા જોવા મળ્યા હતા હવામાન વિભાગની જે આગાહી પણ જે કરવામાં આવી હતી તે આગાહી મુજબ જ વરસાદ પડી રહ્યો છે કહી શકાય કે આગામી 24 કલાકમાં હજુ પણ મુંબઈના અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ જોવા મળી શકે છે અને વરસાદને પગલે જે મુંબઈ જે ની જે વાત હતી જે પાલિકાની જે પ્રશાસનની વાત હતી જે તમામે તમામ વાતો અહીંયા પોકળ સાબિત થઈ રહી છે અને વરસાદી માહોલમાં હંમેશા બોમ્બેની અંદર અનેક લોકો પાણી ભરાયો છે તેની અંદર ફસાતા જોવા મળ્યા છે અને ચાલુ વર્ષે સીઝનની શરૂઆતમાં પણ આ સ્થિતિ જોવા મળી રહી છે મિથુન જી 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 આભાર મિતેશ માહિતી આપવા બદલ તો સતત મુંબઈમાં 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદની પણ ચેતવણી આપવામાં આવી છે તો કામ વગર બહાર ન જવા માટેની પણ ખાસ સૂચના આપવામાં આવી છે મુંબઈકરાઓ માટે